શિક્ષણના એક માધ્યમ કરી એટલે આપણે તો રોજ વર્ગમાં ભણાવતા જ હોઈએ છીએ એટલે આપણને ખબર જ હોય કે આપણા બાળકોને શેમાં મજા આવે અને તરત આપણે જેવી ચોપડી મૂકીને કહીએ કે આપણી પોતાની વાત કરવી છે ને એટલે બધા જ આમ પાન સરવા કરે હવે મજા આવશે એટલે ક્યાંક ને ક્યાંક એમને પણ સિલેબસ બહારનું જોઈએ છે કેમ કે સિલેબસ તો એમની પાસે છે અને એ તો 24 કલાક એની પાસે પડ્યો છે એટલે ધારે તો માર્ક્સ તો એમને લઈ આવે અને અડધો તો આપણી પાસે એવો પણ વર્ગ છે કેમ કે હું મોટા ભાગને જોઉં છું તો સરકારી શાળાઓના શિક્ષકો છે એટલે અડધો તો આપણી પાસે એવો જ વર્ગ છે જેને વાંધતા વાંધતા નથી આવતો આ વાસ્તવિકતા છે અને અહીંયા કહેવામાં કોઈ વાંધો નથી પણ હવે જેને વાંચતા લખતા નથી આવડતું એને તમે મારો વિષય સામાજિક વિજ્ઞાન છે મૂળે ગુજરાતી સાહિત્ય સાથે મારો કોઈ દૂર દૂરનો નાતો નથી પણ મારો શોખ છે એટલે જે શોખ બની જાય ને એટલે જે પણ અમારે ત્યાં આવે અમારે ત્યાં દર મહિનાના છેલ્લા શનિવારે વ્યાખ્યાન માળાનું આયોજન થાય દર મહિનાના છેલ્લા શનિવારે ફિક્સ હોય ગુજરાતના ખ્યાતનામ ધ્રુવ ભટ્ટથી શરૂઆત કરી હતી મેં જે તમને વાત કરી ધ્રુવ ભટ્ટથી શરૂઆત કરી અને હમણાં છેલ્લે 29મો મનકો કૃષ્ણ દવે છેલ્લે આવેલા એમાં તમામ સાહિત્યકારો આવી ચૂક્યા એમાં 9મા મણકામાં મણીલાલ ભાવ પટેલ આવે એટલે એ પણ અમારી સાથે એ રીતે જોડાયેલા પણ એમને અમારું કામ થોડું વધારે ગમ્યું એટલે સતત અમારી સાથે જોડાયેલા છે એટલે હવે સંજયભાઈ એ રીતે મને ઓળખે કે મણીલાલભાઈના મિત્ર એ મારા અહો ભાગ્ય છે કે મણીલાલ પટેલ સાથે મને ફરવા મળે છે અને એ કોઈ પણ શિબિર હોય તો પહેલું મને કહે કે તું ભાઈ ફ્રી છો તો હું આ પાડું એમ દૂર હોય તો એમ કે કંપની હોય તો સારું પણ આપણે વિષયની વાત કરીએ તો ધ્રુવ ભટ્ટે એક વખત મને કહેલું કે તું તારા વિદ્યાર્થીઓને વાર્તા લખ એટલે અમે પ્રયોગ કર્યો કે ચલો વાર્તા લખીએ એટલે હવે 9મા મારી હાઈસ્કૂલ છે 9મું 10મું હવે અમે 11મું 12મું શરૂ કર્યું એ 11મું 12મું કઈ રીતે શરૂ થયું ને એના ઉપર એક વાર્તા લખી શકાય કેમ કે અમારી પાસે મોટા ભાગે તળપદાઓ ની વસ્તી એટલે મોટા ભાગે 100% તળપદા છે એટલે એમાં કઈ કહેવાતી સવર્ણ એક પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની અમારી પાસે નથી એટલે બે દીકરીઓ હતી એ બે દીકરીઓને મેં લોક ભારતી આમલા 10મું પાસ થાય એટલે 11મું આમલા થાય પછી લોક ભારતી સણોસરા કોલેજ કક્ષાએ છે એટલે 11મું 12મું કરવા મને એમ થાય કે અમે જે રીતે પીરસીએ છીએ એ આમલામાં જો આ વિદ્યાર્થી જાય ને તો એને વધારે અવકાશ મળે વિકસવા એટલે બે વિદ્યાર્થીનીઓનું એડમિશન મેં આંબલામાં કરાય એટલે એના માતા પિતા કે સાહેબ અમારામાં ભણાયા લે નહીં આ પ્લોટ છે સાહેબ જે રીતે કીધું એ રીતે કે વાર્તા પ્લોટ પ્લોટ આપી રહ્યો છે એટલે તો કે અમારા સાહેબ ભણાવે નહીં એટલે મેં તમારો એને શું સાહેબ અમારે તળપદામાં અમારે જ્ઞાતિમાં આમ તેમ અમારે ઘણી દીકરીઓને ભણાવે ને પકડી જાય ને આમ તેમ નહીં બધું એટલે મેં કીધું હવે જો ભાઈ મેં ફી ભરી નાખી બરોબર ત્યાં મેં ત્યાં મેરિટ ઉપર એડમિશન મળે છે આપણું મેરિટ ઓછું છે છતાંય આપણે આવા પ્રયાસો કરીએ છીએ ને એટલે ત્યાં એડમિશન મળ્યું છે તો એ બહુ મનાય ત્યારે પછી એને કીધું સારું ભલે છે એના માતા પિતાને સમજાવી મૂકે એના પછી એના ખેતરનો માલિક આવે જ્યાં એ મજૂરી કરતા હતા એ આખો પરિવાર અને એને આવી મને કીધું સાહેબ બોલે બે છોકરીઓનું નામ કાઢી નાખજો તમે કોણ તો કે હું એમ અમારા ખેતરમાં એ કામ કરે છે મેં કીધું પણ હમણાં તો એમના મમ્મી પપ્પા મેં સમજાય તો કે ના હવે એ ના પાડે છે પણ મેં કીધું હમણાં તો મને ના પાડે તો કે સાહેબ છોડો ને કે આ બધા ભણશે તમારા ખેતરમાં મજૂરી કોણ કરશે આ સંવેદના જે સવારે વાત કરીને ખરેખર સાહેબ મને એ આખો દી મારું મગજ ચક્રાવે ચડી હજી આ એક વાક્ય થી અટક્યો નહીં આ
ભૂતકાળ માંથી જતો રહીશ ને ત્યાં 11મો 12મો સરસ ચાલુ થઈ ગયું આ વર્ષે 12મા ની પણ મંજૂરી પડી ગઈ પણ એનાથી આગળ એને એમ કીધું કે જો આખો મજૂર રાખવો હોય તો દિવસના 600 રૂપિયા દેવા પડે અને આ બે છોકરીઓ હોય તો મારે 20 રૂપિયાના પગમાં કામ પતી જાય બોલો ચાલો એક છોકરીનું જીવન એ પગ એટલે રૂંવાટા ઉભા થઈ ગયા આ 10માનું વેકેશનનું રિઝલ્ટ આવ્યા પછીની વાત હતી ત્યારબાદ વાચારે ખૂબ બળવાન હતો એટલે મેં એને કીધું સાહેબ કે આ તું ચાલુ કરો ગમે તે થાય આપણે અહીંયા જ ભણાવો છોકરા તો કે પણ હવે તો અઘરું છે કે મંજૂરી મેળવો મેં કીધું આપણે સ્પેશિયલ કેસમાં સીધું વાઘાણી સાહેબ ત્યારે હતા મેં કીધું સીધું આપણે એમને રજૂઆત કરી થાય કેમ નહીં આપણે 11 નું ભણાવો અને કદાચ ન મંજૂરી મળે તો આપણે 11 નું એમને ભણાવશું 12મા માં સીધી અને બોર્ડ ના ફોર્મ ભરાય પરીક્ષા દઈ દેશું વાલી સ્કૂલ તો કરો ચાલુ એટલે અમે વાલીઓ કહી દીધું ભાઈ આથી 11 નું ચાલુ અને પછી અમે અરજી કરી દીધી કે અમને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવા વિનંતી ડીઓ ને બધા એ તો જ્યાં ભાવ હોય ને ત્યાં તમામ લોકો સહકાર આપે હું એવું માનું છું કે નિયમો છે ને આપણા મારે છે એટલે થોડી કોર્સ બહારની વાત જાહેર પણ શિક્ષણના માધ્યમ તરીકે આપણે વાર્તા ની વાત કરીએ તો એમાં મને એમ છે કે આ એક વાર્તા છે તો પછી 12મું આવશે કે નહીં પ્રશ્ન હતો પણ 11માની મંજૂરી અમને 6 મહિના સુધી ન મળી પછી 6 મહિના પછી એક સચિવ આયા ને એને જરાક એ અરજી ગમી હશે એટલે એમણે કીધું અમે પછી અધિકારીનું અનુષ્ઠાન કરીએ છીએ અમારી શાળામાં આઈએએસ અને આઈપીએસ ને બોલાવીએ એ એનો કોઈ સમય નક્કી ન હોય પણ જ્યારે અધિકારીને અનુકૂળતા હોય તો આઈએએસ અને આઈપીએસ ને અધિકારીનું અનુષ્ઠાન એવા અમે બે મણકા કર્યા હવે ત્રીજો મણકો હવે કરવાનો છે એટલે એ આવી પોતાની વાતો કરે એમાં પહેલામાં મેહુલ દવે આવ્યા હતા અને બીજામાં પી કે લહેરી સાહેબ આવ્યા હતા અને હવે ત્રીજામાં શફી હસન આવવાના છે એટલે એ રીતે અમે કરીએ છીએ એટલે બધાને એમ થયું કે આ શાળાને મંજૂરી આપવા જેવી છે એટલે મળી અને સરસ મળી 12મું શરૂ છે અત્યારે અને એ દીકરી અત્યારે 12મા માં છે એટલે આપણને કેટલો આનંદ થાય આપણે મૂળ વાત પેલી ધ્રુવ દાદાની કરતા હતા કે ધ્રુવ ભટ્ટે એવું કીધું કે વાર્તા લખાવ છોકરા પાસે એટલે મેં કીધું ચાલો વાર્તા લખીએ છોકરાઓને બેસાડી દેતા પછી ધ્રુવ ભટ્ટે એવું કીધું તું કોઈ સૂચના ના દેતો કે આમ લખજો તેમ લખજો આમ કરજો તેમ કરજો જો સૂચના દે ને તો એક જ પ્રકારની વાર્તા આવશે એટલે હું એમ જાણું મેં કીધું હા એમ તેમ તો કેમ કેવું કે વાર્તા લખત પછી આપણા બાળકો આપણને ખબર હોય કે કેટલા સુધી જાય એટલે મેં તો એને થોડું કીધું એમ મેં કે જો વાર્તા લખતા તો કે પણ સાહેબ શું લખવાનું વાર્તા જો કે આ ચાર મણકા પછી નહોતો એટલે એમણે ચાર વક્તાઓને સાંભળી લીધા હતા એમાં ધ્રુવ ભટ્ટ પદ્મશ્રી પ્રવીણ દરજી કિશોર મકવાણા અને ચોથા ધનિલ પાર એ ચાર પછીનું આ હતું એટલે એમણે કરી શરૂઆત આમ છોકરાઓ પણ પછી થોડી વાર થઈ કે સાહેબ આમ લખવાનું શું હોય મૂળ નામ જરાક તો એટલે હું એ મને એમ થયું કે હવે જરાક બચારાને કેવું તો જોઈએ હા તો એમ કે તો એટલે મેં કીધું કે જો વાર્તા એમ કોઈ પણ ઘટના હોય કોઈ પણ વાત હોય એમાં સંવેદના આવે કે તમને કે દુઃખ આવે કે સુખ આવે કે એકબીજાને જોઈને આમ એવું લાગે હવે શું થશે મોટે ભાગે વાર્તા આના ઉપર આધારિત છે એવું હું માનું છું બધું શાસ્ત્રીય કરતા કે બધાને એમ જકડી રાખે કે હવે શું થશે એમ તો એટલે મેં એમ કીધું બાળકોને હવે શું થશે એવું કરો એને ધ્રુવદાને ફોન કર્યો સાહેબ આટલું કીધું છે ને તો કે હવે વળી એક સૂચના દે કે આમાં ક્યાંય ઉપદેશ ના આવવો જોઈએ કે અંતે પેલું આપણે કહીએ ને કે આ વાર્તાને અંતે આપણને શીખવા મળે છે કે પછીનું આવું કે જો આ તો કે માથા ગોખે કેમ કે મોટા ભાગે છોકરાઓ મેં જોયું કે એક ગરીબ વિદ્યાર્થી હતો
એક અમીર વિદ્યાર્થી હતો એ બે બે ભાઈબંધ હતા પછી એક એક બીજા ઘરે રહેતા જે છે તો એવું હતું અને કાં તો પછી એક શેઠિયો હતો એનો એક મજૂર હતો જે મેં અગાઉ જે વાત કરી ને એ પ્રકારે તે અને પછી છેલ્લે અંતે એવું આવે કે ભેદભાવ રાખવો જોઈએ નહીં આવી વાર્તાઓ મેં જોયું એ વિશે છોકરાઓ હતા એ વિશે છોકરાઓમાંથી બધા માય મોટા ભાગનો આવ્યો કે એક ગરીબ વિદ્યાર્થી કથા કે ગરીબ બ્રાહ્મણ અને વાણી એટલે પછી મેં વળી ધ્રુવ ભટ્ટને ફોન કર્યો મેં કે સાહેબ આ તો અઘરું છે તો કે એટલે તને કીધું થાય નહીં કે કેમ ના થાય હવે એમ કે મેં કે સાહેબ ઉપદેશ આવે જ છે ઉપદેશ વગરની કોઈ વાત આવતી નથી આ મનોમંથન જો શિક્ષકો બધા છે ને કરાવતો પ્રયોગ જોજો આ અઘરું પણ છે આ શિક્ષણમાં એનો માધ્યમ તરીકે આપણે તો ભીટ જ કરવું છે તો માધ્યમ તરીકે તો પછી ધ્રુવ દાદાએ વાત કરી ને આપણે બધાએ ધ્રુવ ભટ્ટ માને આપણામાં શું ફરક છે કેવી ધ્રુવ ભટ્ટ છે પછી એમને જે વાત કરી ને બહુ સરસ કરી મને કે એમ કર એમને એમ કહે દે કે ક્યાંય વાર્તામાં માણસ ના હોવો જોઈએ કેમ તો કે માણસ નહીં આવે તો ક્યાંય ઉપદેશ નહીં આવે આ બધું આપણને ટેવ પડી છે ઉપદેશ ને આમ કરો તેમ કરો આ અહીંયાથી કાપી નાખો આ ઝાડ બરોબર નથી અહીંયા આમ કરો આ જરાક વધી ગયું છે કટિંગ કરો આપણાને જેમ થઈ જવું કે આ બધાને સુધારી નાખી બાકી બધું બરોબર જ છે એનું એનું ગીત આપણે ગાતા હતા ભણજો ભણજો રે ભાઈ મારા ભણજો શીખજો અકલ થવા પણ એવા રહેજો રે સાધો વણ શીખ્યા પછી ભણી ગણી પણ એવું ભણજો કે તમે વણ શીખ્યા લેવો એટલે શીખવું તો સતત હવે બે ત્રણ વાતો જે વાર્તાઓમાં મને એવું લાગે કે જ્યારે પણ વિદ્યાર્થીઓને કહું કે ચલો આપણે વાર્તા કરીએ એમ કરીને હું મારી સામાજિક વિજ્ઞાનને દૂર મૂકી દઉં તેઓ વિદ્યાર્થીઓના કાન સરવા થાય કે સાહેબ હવે મજા આવશે એટલે હું હું એટલું સ્પષ્ટપણે જાણું છું કે વિદ્યાર્થીઓને જે આપણે ભણાવીએ છીએ એ ગમતું નથી એને જે એક્સ્ટ્રા જે વાતો થાય છે ને એમાં જ રસ છે અને એટલે જ મારો કોર્સ કોઈ પૂરો થતો નથી નેવર અને એ જોજો મોટા ભાગના તમે અહીં લગભગ એક રસના લોકો બેઠા છો તમારે કોર્સ પૂરા નહીં થાય અને એક એવો શિક્ષક હશે કે જે મારો બેટો ક્યારનો કોર્સ પૂરો કરીને બેઠો હશે અને એ સતત છે ને એ તમે આચાર્યને એમ કરાવતો હશે કે સાહેબ આપણો પૂરો થઈ ગયો એટલે એનો સીધો મતલબ એ કે આને નહીં કરે સીધો મતલબ એ કે આને નથી કરે મારા વિરુદ્ધ 6 અરજીઓ થયેલી છે ગામમાં કે આ નવા નવા નાટક કરે છે નાટકો જ કરીએ છીએ અને એ જ કરવા આપણે જન્મ્યા છે કે બાળકને કંઈક રોજ આવે ને કંઈક નવું શીખી જાય હવે મેં એક વખત એ વાર્તા કરી વાર્તા બહુ જાણીતી છે પકડાય તો તમે પકડજો કે એક શેઠ આ જ રીતે કે ગ્રામચેતના પેલું ઉષાતા ગ્રામ ચિત્રો છે ને એમાં એક પ્રસ્તાવનામાં મણિલાલ પટેલે લખેલું છે કે જો આ આનું આ પુસ્તક બંગાળી ભાષામાં બન્યું હોત ને તો એને લોકો માથા ઉપર આપેલો જે જર્મન કવિ ગેટ ની વાત છે ને જો બંગાળી ભાષામાં આનું આ પુસ્તક બન્યું હોત ને તો લોકો એને માથા ઉપર રાખીને નાચત પણ કમનસીબે આ ગુજરાતી ભાષામાં બન્યું છે એટલે લોકોને એની કદર નથી અને એમણે પાછું એક સરસ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે આ 21મી સદીનું પુસ્તક છે કે જ્યારે ગામડાઓ પણ શહેર થઈ રહ્યા છે મેં હમણાં જ એક વાત લખી મને હવે મારું ગામ મારા ગામ જેવું ન લાગે કેમ કે જ્યાં જ્યાં વરબગડા જેવું હતું ને ત્યાં સુધી દુકાનો પહોંચી ગઈ છે આમ બહુ વહેલું શરૂ થઈ જાય મારું ગામ જ્યાં અમે એમ કે ક્રિકેટ રમવા જતા હતા ગાલોમાં કોઈ નહીં હોય ત્યાં તો આજે શોપિંગ સેન્ટર ઉભા થઈ ગયા પિચકારીઓ મસાલા ખાઈ ખાઈને પિચકારીઓ મારતા લોકો છે ત્યાંથી જોવા પડે એટલે પણ ખેર
એટલે એક શેઠ હોય એ મે આ આ વર્ગખંડમાં વાત કરી હતી એટલે હું તમને કહું છું કે એક શેઠ હોય અને એના ઘરે મજૂર હોય અને એક એમની પત્ની એટલે આખો પરિવાર પેલા જેમ જ આખો પરિવાર એના ઘરે કામ કરતો હોય છે એમાં શેઠાણી જે હોય છે એને બહુ તકલીફ હોય આ આ જે છે ને એ કામ વાળો છે એમ સતત એને એને એક જ કે આમ કરતા કે તેમ કરતા આમ તેમ આ આમ નથી બરાબર કરતો તેમ નથી કરતો બોલો જે અરે પેલો શેઠ એટલે શેઠ એટલે આમ તો વ્યક્તિ તરીકે જ પણ એમાં વારંવાર શેઠ આવે એટલે હું તમને શેઠ કહું છું એ વારંવાર કે પણ પેલો ઓફિસે થી કંટાળીને આવ્યો હોય અને પેલા બેન આવે કે આ છે ને આ કચરો નથી બરાબર વાળતો કે આ એની પત્ની વારંવાર આવું કયા કરે છે આમ છે તેમ છે રૂપિયા બહુ વારંવાર માંગે છે પેલો આવે કંટાળે કે આપણે શું છે રોજ નું એમ આપણે એને કાઢી મૂકે તને એવું હોય તો કે ના કાઢી નથી તો પછી તો શું છે એને ખબર છે કાઢી મૂકશું તો બીજો નહીં મળે મૂળ ન કાઢવા પાછળનું કારણ પેલા બેન ના મગજમાં એક જ છે કે પછી બીજો નહીં મળે પેલું વોટ્સઅપ ઉપર તો આવતો ને કે પેલું શું કે નોકરી અને કે બીજી મળે પછી પેલી છોડવી એવું કરતા ને તો એટલે પણ પેલાનામાં સંવેદના પેલો જે માણસ હતો ને ખબર હતી કે હું એને એમ કહીશ ને કે ચલ કાઢી મૂકી તો એ માનશે નહીં કેમ કે ખબર છે કે પછી આખું કામ આખા ઘરનું કામ મારા ઉપર આવશે તો અને પછી એક વખત એ વ્યક્તિ ઉપર આરોપ મુકાય છે ચોરી અને એ વ્યક્તિને એટલો આઘાત લાગે છે કેમ કે એ જે સમાજમાંથી આવતો એ સમાજમાં બધું જ ક્ષમ્ય છે પણ ચોરી નથી એમ અને એ માણસ આત્મહત્યા કરે છે ખાલી ચોરીના આરોપ એને એ આત્મહત્યા કરે છે ને એને જોઈને એની સ્ત્રી પણ આત્મહત્યા કરે બીજો ત્યાં એનું જે બાળક હોય છે એ એના દાદા દાદી પાસે રહેતું હોય છે અને એ બાળકને કિડનીનો એવડો મોટો પ્રશ્ન હોય છે કે એને દર મહિને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવું પડતું હોય છે અને એ બાળક તમે પહેલી તારીખે જુઓ ને તો અલગ હોય 30 તારીખે સોરી 25 કે 20 થી 25 ની વચ્ચે એ વિદ્યાર્થી તમને ઓળખાય નહીં કે આ એ વિદ્યાર્થી એવો આખો ભૂલી જાય એવો મોટો પ્રશ્ન હોય છે અને એના મા બાપ આ રીતે આત્મહત્યા કરે એ છોકરો 9મા ધોરણમાં ભણતો હોય એટલે દાદા એના 70 વર્ષે મજૂરી કરતા હોય છે ગામમાં હવે તો એના માતા પિતા પણ મરી ગયા એટલે સંપૂર્ણ જવાબદારી એના દાદા દાદીની છે એના દાદા એની પેલા શાળામાં આવે અને કે સાહેબ મારો છોકરો ઘરે 5 દિન નહીં આવ્યો તો કેમ સિવિલ હોસ્પિટલ લઈ જાય સા એટલે આ વાર્તા મેં વિદ્યાર્થીઓને કરીને ત્યારે એક વિદ્યાર્થી ઉભો થયો સાહેબ આ વાત તો આપણા ગામના સંઘોની છે આ વાત તો આપણા ગામના સંઘોની છે પછી હું એ સંઘોને પડવા ગયો અને ઈ સંઘુ મારી શાળામાં છે અત્યારે 9મામાં ફેલ થયો એટલે વળી 9મામાં જ છે અને એ માણસ એ દીકરો એના એનું ઘર તમે જુઓ તો એ સંભુજ ટી એના ઘરમાં ચા પીવા ગયો હતો કે મેં એક વાર્તા જેવું લખ્યું સંભુજ ટી આપણે બધા સંભુજની ટી બધા પીધેલું લોકો અહીંયા બેઠા છે લગભગ તો એ સંભુજ ટી પણ આપણી શંભુની ટી અલગ છે પેલા લોકોની શંભુજ ટી અલગ છે એટલે તો હવે આ વાર્તામાં આપણે વર્ગખંડમાં શું શીખવાડી શકીએ એમ તો વર્ગખંડમાં એ સંવેદના શીખવાડી શકીએ શંભુને તમામ આખો વર્ગ છે ને એ સંવેદના સાથે એને ટ્રીટ કરે છે મને જાણીને આશ્ચર્ય થયું કે એ શંભુ જે છે ને એ સિવિલ હોસ્પિટલમાં જાય તો આખો સિવિલ હોસ્પિટલનો આખો ત્યાં જે સ્ટાફ છે એ બધા શંભુને આથી આવતો જોવે ત્યાં શંભુ આવ્યો લ્યો મેં તો કીધું મેં તો સિવિલ સ્ટોર સિવિલ હોસ્પિટલની એવી જ વાતો સાંભળી છે કે ત્યાં તો કોઈ
કોઈ બોલાવતો નથી ને તમે ગાંડા થઈ જાવ, તમે તમને કોઈ ટ્રીટમેન્ટ હારી ના મળે. તમે મેં તો આવી જ વાતો સાંભળી. આ શંભુનું સાંભળીને મને એમ થયું કે વાહ આવું હોય. અને એના દાદાએ કહેલી વાત એમ કે સિવિલ હોસ્પિટલમાં એમ કે અમે જઈએ કિડની વિભાગમાં ત્યારે શંભુ જાય તો આખી આખી આખા પેલું વોર્ડ નંબર 6 જેવું એમ આખું વાતાવરણ ફરી જાય. એટલે શંભુનું એટલું બધું માન છે. તો વાર્તાઓને વર્ગખંડમાં કઈ રીતે કરી શકાય એનું આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ દેવાંગી ભટ્ટ ની કદાચ વાર્તા છે અસ્મિતા. એટલે એ મેં વિદ્યાર્થીઓને વાત કરી હતી કે અસ્મિતા કરીને એક છોકરી પરણી પરણી અને ઘરમાં આવતું બધા સાસુ સસરાને સાથે પતિના હસબન્ડનું બધું જ એનું એના ટાઈમ પ્રમાણે એનું ટિફિન આ તે બધું આખા ઘરની જે એક વહુને જે કરવાના કામ હોય એ બધું સારી રીતે કરે. સવારે ઉઠે ચા કે વળી દાદાને પછી મોડી ચા જોવે તો મોડી કાઢી લે પછી એમને એમના સમય પ્રમાણે એને ગોળી આપે ને આ તે આખો દિવસ આમને આમ પરોવાય. ક્યારે સમય આખો પૂરો થઈ જાય એને ખબર જ ના પડે. ને આમને વર્ષો વીતતા ગયા. સાતેક વર્ષ પછી એ અસ્મિતા એક બજારમાં જાય છે ને એની કોલેજની ફ્રેન્ડ એને મળે છે ત્યારે આ અસ્મિતા એને ઓળખી જાય છે કે અરે તું એમ તો પેલી કે તું તો હું અસ્મિતા તો તું અસ્મિતા એમ કેમ કેમ કે આ સાત વર્ષની જવાબદારી હોય અસ્મિતા જે હતી એની અસ્મિતા ગુમાવી ચૂકી હતી. પછી એમ કે તું કેવી થઈ ગઈ તું તો કેટલી શોખીન હતી કેટલી સરસ આમ તૈયાર હતી કેટલી તું આમ આમ અપ ટુ ડેટ રહેતી એમ તું આવી કેમ થઈ ગઈ. પછી અસ્મિતાએ તે દિવસે જઈને રાતે પોતાને મોઢું જોયું શાંતિ હરીસામાં કે આ પછી એને ખબર પડી કે અરે આ તો કંઈક મારું ક્યારે અસ્તિત્વ જતું રહી પણ ખબર જ ના પડે. અને એ રાત્રે નિર્ણય લે અને થેલો ભરી સવારે કોઈને કીધા વગર ઘરેથી નીકળી જાય. કોઈને પણ કહેતી નથી જતી. બીજે દિવસે સવારે જ્યારે હસબન્ડને ઉઠવાનું થાય અને કોઈ ચા સમયસર ના આવે ત્યારે ખબર પડે કે અસ્મિતા નથી. સાત વર્ષ સુધી ખબર નથી પડી કે અસ્મિતા છે. પણ જ્યારે જતી રહી પછી દાદાના સમયે પેલી મોરી ચા ન પડી તો દાદાને ખબર પડી કે અસ્મિતા નથી. બાને હાવાની લેવી પડી ત્યારે બાને ખબર પડી કે અસ્મિતા નથી. છોકરાઓની સ્કૂલનો ટાઈમ જો કોઈ તૈયાર ન કરે ત્યારે ખબર પડી કે અસ્મિતા નથી. ત્રણ દિવસમાં આખું ઘર હતું નતું થઈ ગયું અને 15 દિવસે અસ્મિતા ફરીને આવે છે. એ કઈ નહીં એની બેનપણીના ઘરે જ કહ્યું છે હું ખાલી વેકેશન કરવા આવી છું. પછી એ પરત આવે છે ત્યારે જે અસ્મિતાનું જે માન સન્માન હોય છે એમ એ પહેલાની અસ્મિતા કરતા ઘણું વધારે હોય છે. આમાં ક્યાંક આટલું અવડું કદાચ હોય શકે પ્યોર અસ્મિતા પ્રમાણે હું ગયો નથી પણ મૂળ તત્વ આ છે. હવે આ જયારે વિદ્યાર્થીઓને વાત કરીને તો અમારો એક રાજેન્દ્ર કરીને છોકરો એ વર્ગખંડમાં તરત બોલી નાખે કઈ પણ એ જો કે દરેકના વર્ગખંડમાં એક વિદ્યાર્થી હોય કે તરત આમ તરત સાહેબ આ માની વાત છે તો કે એ આ કે સાહેબ ધર્મિષ્ઠાની વાત છે. પછી હું ધર્મિષ્ઠાને કરે ગયો ને વાર્તાઓ તો આપણા ગામમાં આપણા વર્ગખંડમાં આપણી સામે આપણા જીવનમાં સતત હોય છે પણ આપણે કેટલું વિચારીએ છીએ એ સંભૂની વાત. અને કયા વિદ્યાર્થીઓની કેટલી વાર્તાઓ દાખલા તરીકે આપણે પોતે તો આપણે બાળક હતા ત્યારે આપણે ચકાચકીની વાર્તાઓ કરતા તેના પર થોડા મોટા થયા તો પંચતંત્ર તરફ આવ્યા પછી ધીમે ધીમે ઝૂલે વનની સાહસ કથાઓ આપણે જોઈ કે યુવાનીમાં પ્રેમ ભરીને પેલા ગઝલો તરફ થોડુંક આપણું લક્ષ્ય જતું હોય થોડું પ્રેમના દર્દના ની વાર્તાઓ કે આવી અસ્મિતા જેવી આપણને અસર કરતી હોય પછી ધીમે ધીમે એટલે ઉંમર પ્રમાણે વાર્તાનું સ્વરૂપ આપણા માટે બદલાતું રહેતું હોય છે એવું હું માનું છું. કે અત્યારે દાખલા તરીકે હું તમને ચકાચકીની વાર્તા કરું કે ચકો લાયો ચોખાનો દાણો ચકી લાયે તો આપણને એમ થાય કે સાહેબ કહી જશે પણ
પણ એ એક સમયે આપણા માટે આજે મારી દીકરી 3 વર્ષની છે તો મને રોજ એમ કે પપ્પા પેલી પેલી શેઠ વાળી વાત એક જ રોજ એને એક જ સાંભળ્યો હોય કેમ કેમ કે એને એ ખબર છે અને એ 5 વર્ષ સુધીના બાળકને છે ને એને એવું જ ગમે જે એને ખબર હોય એને આવડતું હોય જેમાં એ પારંગત હોય એને એટલું કેમ કે ચાઇલ્ડ સાયકોલોજી છે એટલે આપણે હવે હવે વાર્તાઓ કેટલી આવે મોટા ભાગે વાર્તાઓ પૂરી થઈ ગઈ જગતચંદ મેઘાણીની દાદાજીની વાતો તો આપણે એટલે રાખી છે કે એકાદ થોડું ઘણું આપણને એમાંથી મળે તો આપણે આપણા બાળકોને કહી શકીએ ને હવે તો દાદા દાદા દાદી પાસે પણ ટાઈમ નથી હોતો એમને વોટ્સઅપ ફાવી એટલે એ પોતાના મોબાઈલમાં પડ્યો ના આવડતું હોય ટાણે એની બહુને કહે તું મને આ શીખવા સ્ટેટસ કેવી રીતે મૂકવાય એટલે અને મૂકી દે જ્યારે શીખી જાય પછી જ્યારે ઢગલો કરે ક્યારેક તો પોતે નથી જોતા કે આમાં હું શું મૂકું છું એટલે પછી હું માનું તો વર્ગખંડમાં સંવેદના જે વાત કરી એ પોસ્ટ ઓફિસ ની ભણી પારખે અમારે ત્યાં સરસ વાત કરી હતી તો એ વર્ગખંડમાં ખૂબ સારી વાત છે કે આપણે સરસ રીતે શીખવાડી શકીએ પોસ્ટ ઓફિસ ની વાત એમ કે આ તમે જે વાત કરી ને કે વાર્તાનું જે મૂળ છે કે જ્યારે માણસ બીજાની દૃષ્ટિથી વિચારતો થાય ત્યારે પોતાને સમજાય છે તો એમ કે લાગણીના છેડે છે ને બધા સરખા હોય છે કે જ્યારે લાગણીની વાત આ દાખલા તરીકે પિતાનું મૃત્યુ છે ને મુકેશ અંબાણીને એટલું જ ભારે લાગ્યું જેટલું સામાન્ય કોઈ ગામડાના છેવાડાના માણસને જેટલું દુઃખ થાય એટલું કેમ કે લાગણીની વાત છે એટલે જે કુદરતી બાબતો છે ને એમાં કુદરતે ક્યાંય આપણને ભેદભાવ રાખ્યો જ નથી આ તો મૂળી વાત ને સામે વાત ને બધા વાદો પછી આવ્યા પણ જ્યાં કુદરતી તત્વ આવ્યો ત્યાં તમામ આપણે બધા સરખા છે વચ્ચે પેલું પ્રફુલ દવે સરસ એક પોસ્ટ મૂકેલી પેલું બેંગ્લોરમાં જ્યારે પૂર આવ્યું ત્યારે પેલી કરોડોની ગાડીઓ જ્યારે ખેંચાતી હતી પેલા જે ગાડીઓના માલિક હતા એ ટ્રેક્ટરની સવારી ઉપર બેઠા હતા કેમ કે ટ્રેક્ટર એમને સોસાયટીમાંથી બારે લઈ જતો તો ચારે તરફ પાણી હતું ત્યારે પ્રફુલ દવે સરસ લખ્યું હતું કે આ આજુ આ વાસ્તવિકતા છે અંતે આપણે ભલે ને કરોડો ની ગાડી હોય પણ અંતે તો છેલ્લે કુદરત સામે કેવી લાચારી થાય છે પછી હું માનું ત્યાં સુધી વાર્તાઓમાં શિક્ષણ ક્યાં લાગુ પડે છે તો દૃષ્ટિ ખીલે વિદ્યાર્થી આપણે વેરિયસ વિષય પ્રમાણે એને આપવું જોઈએ દાખલા તરીકે હું એમને મારા વિદ્યાર્થીઓને મોટા ભાગે એ જ્યારે એમ થાય કે હવે કોઈ પિરિયડ નથી ત્યારે મને એમ કે સાહેબ ભૂકંપની વાતો કરો કેમ કે ભૂકંપ કચ્છ મારો મૂળ કચ્છ નો હતો એટલે ભૂકંપની વાતો છે ને એ એટલી એમને રોચક લાગે કે ચાલો આવું હોય કેમ કે એ તો બધી 2003-04 ના જન્મેલા વિદ્યાર્થીઓ છે 9મા 10મા માં છે તો ભૂકંપની વાતો અમે કરીએ તો એને એમ થાય કે આવો ભૂકંપ હોય એમ જમીન જ હલી જાય અને જ્યાં તમે રહ્યો છો ત્યાં બધું જ પડી જાય અમારે ત્યાં ભૂકંપ આવ્યો ને ત્યારે અમે રેલી કાઢતા હતા એક ફેસબુક ઉપર કાર્તિક મહેતા કરીને છે ફોલો કરવા જેવું લખે છે એટલે એણે હમણાં જ એક સરસ પોસ્ટ મૂકેલી કે કુદરત છે ને આપણા પાછળ કંઈક એવું તત્વ છે કે જે તમને સતત કંઈક ને કંઈક ક્યાંક કોઈક રોકતું હોય તો એ રોકતું હોય ને એ વિદ્યાર્થીઓને કેવા જેવું છે કે જો તું તારો જન્મ કેમ ભૂતાલમાં થયો આપણા અસ્તિત્વની કંઈક અગાઉના લેક્ચરમાં વાત થઈ કે આપણું અસ્તિત્વ કેમ છે એ જો આપણને ખબર પડી જાય તો બહુ મોટી વાત છે તો અમારે ભૂકંપમાં અમે હું 6ઠા ધોરણમાં હતો અને અમે રેલી કાઢીને જતા હતા અને નવા વાસમાં નવો વાસ અમારા ગામનો એક નવો વાસ કે એ નવા વાસમાં એક હડકાઈ કૂતરું થયું અમે બધા રેલીમાં નારા લગાવી જતા હતા આધી રોટી ખાએંગે દેશ કો બચાએંગે જે 26મી જાન્યુઆરી બધા કોમન નારા હોય એ સાહેબ આગળ બોલતા જાય આપણે બધા પાછળ ગલકારતા જાય એમ અમે 6ઠા ધોરણમાં હતા અને ત્યારે તો 7 સુધી માધ્યમિક પેલું પ્રાથમિક હતું 8મું ધોરણ સુધી માધ્યમિક માધ્યમિકમાં હતું એમ એટલે
અમને સાત છઠ્ઠા વાળાને છે ને સતદીર સાધક સાતમા વાળા દરેકમાં આગળ હોય કેમ કે મોટા છોકરાઓને આગળ રાખે એ બોલાવતો એટલે આપણા છઠ્ઠા વાળાને અમને ખાલી બધાય મહાત્મા વાળા અમને ક્યારેક તો આગળ કરો એટલે એક તો ઈર્ષા વૃત્તિ અમારામાં છઠ્ઠા ધોરણમાં એ હાલતી હતી ને એમાં પેલું આગળ એ હતા અને આગળથી હડકાયું કૂતરું આવ્યું એટલે ગામડામાં તો તમે જાણો છો હડકાયું કૂતરું હોય એના પાછળ પાંચ લોકો લાકડી લઈને દોડતા હોય કે એ હડક્યું હડક્યું હોય હડક્યું હડક્યું કરતા હોય એટલે ન ખબર હોય એને પણ ખબર પડે એટલે જેવું આ જોયું અમે બધા ભાગ્યા અને ભાગી સીધા જ્યાં સ્કૂલે પરત આવવાનું બધા પાછા સ્કૂલમાં સ્કૂલમાં ગોઠવાઈ ગયા ત્યાં ભારુભા બાબુ કરીને અમારા ગામના જે મુખ્ય દરબાર કહેવાય એ ત્યાં ઊભા થાય એ કીધું કે આજુ આધી રોટી ખાઈ ગયા દેશ તો બચાવી દેવા અડક્યા કૂતરાથી ભાગે ત્યાં આ શું દેશ ને બચાવે પણ આ વાત મારે કરવાનો હેતુ અહીંયા એ છે કે જેવા અમે એ શાળામાં ગયા મેદાનમાં ગોઠવાઈ ગયા અને બેઠા હતા અને ભૂકંપ આવ્યો જો એ હડકાયું કૂતરું ના હોત તો અમે બધા નવા વાસની ગલીઓમાં હોત અને આખે આખો નવો વાસ આ વાર્તા ન થઈ શકે આમાં એટલે પણ આમાંથી વિદ્યાર્થીને એ પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવે કે મારા પાછળ કોઈ એવી શક્તિ છે જે મને અહીંયા કંઈક ને કંઈક કરાવવા માંગે છે મારી પાસે બહુ નાનું લિસ્ટ છે પેલું સ્પાર્ક ની સવારે વાત થઈ એનું ગુજરાતી સરસ ઝબકારો મને એમ થયું કે આપણને તરત પેલું ઝબકારો થાય કે આ વાત છે શંભુની જ વાત છે એટલે એ મેં લખ્યું છે હા વાહ દલપતભાઈ તો સતત પેલું દર મહિને મેગેઝિન કરતા હોય ને એટલે એમાં પછી હવે શું થશે વિદ્યાર્થીઓને વાર્તાઓમાં એ રસ હતો હું તો પછી પાછી અડધી મૂકી દેતો હવે પછી વાત આવું હવે આપણે જતા એટલે પછી બીજે દી આવે વળી ઓલા વિદ્યાર્થીઓ ઉત્સુકતા હોય કે સાહેબ ઓલું પછી ભૂકંપમાં પછી હડકાયું કૂતરું થયું પછી શું થયું પછી ભલે આપણે ભૂકંપ જ કરવાનો હોય પણ તમે અડધેથી મૂકી દીધું હોય ને જેમ હમણાં અહીંયા છેલ્લા સેશનમાં પેલું કફનની વાત થઈ તો ઓલા બે ને પ્રશ્ન થયો પછી કફનનો શું થયું હોય એ બારે દિન ચા પીતા પીતા એટલે એ વાર્તાનો છે એટલે જે પણ એ તો આ તો મેં તો ખાલી પ્રશ્ન રજૂ કર્યો મોટા ભાગના એ પ્રશ્ન હોય પણ એ તો મૂળ તો વાત કે પેલો ઘરાણા એટલે બંગાળની આપણે વાત કરી પછી પેલું શબવત રમેશ રદવેની પેલું શબવત એ મને એ પછી આપણે પ્રશ્નોમાં ચર્ચા કરશું પણ મને એ પ્રશ્ન છે કે અશ્લીલતાને તમે રોકી શકો દાખલા તરીકે મને એમ થાય હવે આ અશ્લીલ તરફ જઈ રહ્યો છું એટલે હું મારી જાતને રોકી રહ્યો તો પછી એ અશ્લીલતા દાખવા માટે મેં મારી સંવેદનાઓને રોકી તો ત્યાં મારું સર્જન તત્વ પૂર્ણ થયું કે ના થયું એ એક પ્રશ્ન છે પછી વાર્તાઓમાં જે મંટો અને કુશનસિંહનું ટ્રેન ટુ પાકિસ્તાન સરસ પુસ્તક એ બહુ વાંચવા જેવું પુસ્તક છે બધા વાંચો હું તો એવું કહું પછી હા એક ઈર્ષા તત્વ તો એક છે ને હોસ્પિટલ હોય છે હોસ્પિટલમાં બે બેડ હોય એક બારીની બાજુમાં હોય અને એક એની સામે હોય એમ ખૂણામાં અને બે પેશન્ટ એવા હોય છે કે જે પેરેલાઇઝ એમ કંઈ ના કરી શકે ખાલી જોઈ શકે એમ તો અને બે બાજુ બાજુમાં બેડ એને કંઈ પણ થાય તો એને પેલું બટન દબાવવાનું રેડ બટન બાજુમાં હોય એટલે પેલો નર્સ કે કોઈ આવે પૂછે કે શું તકલીફ છે બોલી શકે પણ એટલી રાહ ન પાડી શકે બાજુના રૂમમાં સંભળાય એટલા માટે બટન રાખે તો પેલો જે બારી પાસે બેડ હોય ને એ રોજ વાત કરે અરે વાહ આજ તો એમ કે બધા લોકો કેટલો સરસ આજ કઈ તહેવાર લાગે છે એમ કે બધા સરસ તૈયાર થઈને ફરી રહ્યા છે ઓહો આજ તો બે ત્રણ ગાડીઓ નવી દેખાઈ રહી છે શેરીમાં આ પેલો જે બાજુના બેડ વાળા છે કે સારા કારણ કે બારી મળી ગઈ આપણે તો આ દિવાલ જ છે આ એટલે રોજ એને ઈર્ષા થયા કરે કે આ દીકરો બારીમાંથી રોજ મને નવું નવું કે નામ આ મને ક્યારે બારી વાળો બેડ
મળે મૂળ એનું એનું એક જ ઈરાદો કે મને બારી વાળો બેટ મળે અને ક્યાં કે કે નામો પેલું ઈર્ષાતું એટલે એવા મેં એવું બન્યું કે પેલાને હાર્ટ એટેક જેવો પ્રશ્ન આવ્યો હવે પેલો રેડ બટન સુધી પહોંચવા ગયો પણ એનો હાથ ત્યાં પહોંચ્યો નહીં અને બાજુવાળાએ રેડ બટન દબાવ્યું નહીં એને એને એટલી હૃદય બારી ગમતી હતી કે એને એમ હતું કે આ મરી જાય તો બે બારી વાળું મને મળે અને નાદ પડ્યો અને પેલો ભાઈ મૃત્યુ પામ્યો પછી મારી પાસે એનો બેડ પેલા કીધું હવે આ ગયો છે મને આપી દો ત્યાં એમ કે દીવાલ હતી હા મેં બારીમાં દીવાલ પછી એમ તો આ ઈર્ષા તત્વને તમે ક્યાં સુધી લઈ જાવ માણસ મૃત્યુ પામે પછી તો એને એટલો અફસોસ થયો ચાલો એ બચારો રોજ મને કેવું કેવું નવું નવું કહેતો તો એને કાંઈ નતું દેખાતું તો એ મને કેટલું કેટલું પીરસતો હતો અને મેં એને મેં એની કેવી વલે કરી પછી ન જીવી શકે એટલે વાર્તાનો અંત તો માણસ ખુલ્લો રાખે હવે એની મોટા ભાગની વાર્તાઓ એવી હોય છે કે પછી તમારી સમજણ ઉપર મૂકી દે મને તો એમ હતું કે કફનમાં એવું જ છે કે હવે તમારી સમજણ ઉપર છે કે તમે શું વિચારો છો અને અંત ખુલ્લો છે જે બાજુ વિચારવું હોય એ વિચારી શકે છે બાકી હા પેલી જેમ મંટો ને કે પેલા ચંદ્રકાંત બક્ષી ને એ બધા કેસ થયા એમ મણીલાલ પટેલ ની મને પીટીસી વાળી બહુ એની વાત મને એમ થાય કે એ ખૂબ લોકપ્રિય છે તો મણીલાલ પટેલે વાર્તા લખી પીટીસી વાળી બહુ એમના વિસ્તારમાં કે તમામ ને પીટીસી જેમ પીટીસી એટલે લગ્ન કરવાનું સૌથી મોટું સર્ટિફિકેટ આ તો હવે વાત બહુ ફેમસ થઈ ગઈ પીટીસી કરવે એન્જિનિયરો અને ડોક્ટરો જે બની શકે એને પણ પરાળે પીટીસી માં જોતરી દેવાની આ ઘેલછા જ્યારે મણીલાલે જોઈ ને ત્યારે એમને આ એક વાર્તા લખી અને એ વાર્તાએ સમાજ પાર કરવા સુધીના પગલા મણીલાલ ઉપર લીધા એટલે મને એમ થાય કે જ્યારે જ્યારે કવિ કે સર્જક પોતાની અંદરની વાત જ્યારે કરતો હોય અમે લોક ભારતીમાં રમેશ દવેને મળ્યા ત્યારે પછી મને મણીલાલે શબ્દ વિશે વાત કરી તો મને કે તું તું આ આ સર્જકને એવું વિચારી શકે કે આ સર્જક આ અશ્લીલ વાતો લખી શકે મેં કીધું ના ક્યારે તો કે બસ તો એ અશ્લીલ નથી તો એ અશ્લીલ નથી કેમ કે જે તે સમયે મારાથી જે લખાણું એ એ સમયનું વાસ્તવિકતા છે એવું ગમે કે 5 વર્ષ પહેલા મેં ગાંધીજીને હું ન યોગ્ય માનતો પણ 5 વર્ષ પછી મારા વિચારો વિકસે મારું વાંચન વધે 5 વર્ષ પછી મને એમ થાય કે ચાલો ગાંધીજી બરાબર હતા બધાએ તો ક્રાંતિ કરી પણ ગાંધીજીએ ઉત્ક્રાંતિ કરી આ પણ એ મને 5 વર્ષ પછી ખબર પડે પણ 5 વર્ષ જૂનું આ સોશિયલ મીડિયામાં ફરતું હોય એ હું ન રોકી શકું એનું શું એટલે આપણે આપણે એ સમયમાં જીવીએ છીએ કે 5 જ મિનિટમાં તમે યુનિવર્સલ થઈ જાઓ છો એટલે વધારે વિચારવાની જરૂર છે કે આપણે અમે એક વચ્ચે શિબિર રાખી હતી સરસ શિબિર રાખી હતી કે ડિજિટલ યુગમાં લેખકો વધ્યા કે વાચકો વધ્યા આ પ્રશ્ન છે આ આ બધા પ્રશ્ન એવા છે કે જે સાંજની અનૌપચારિક બેઠકો બહુ રસપ્રદ બનાવી શકે બધાની અંદર વાત આ પન્નાલાલ પટેલ જેવું તો હું લખી હતું એમ પછી લખવા બે ત્યારે ખબર પડે કે આપણે 5 પાનામાં જ આવી રહ્યા છે એટલે અમારા સાહેબે સરસ વાત કરી ત્યારે ખબર પડે કે ના આ તત્વ અઘરું છે પણ વર્ગખંડમાં હું તો કહું કે વાર્તા નહીં નિબંધ મહેન્દ્રસિંહ પરમાર અમારી શાળામાં આવ્યા બે વખત પછી તો અમને એમણે ત્યાં યુનિવર્સિટીમાં પોતાની યુનિવર્સિટીમાં બોલાવ્યા અમારું આખું શાળાનું અમે 20 જણનું ગ્રુપ લઈને લોક ભારતી સણોસરા અને ભાવનગરનો સંયુક્ત પ્રવાસ કર્યો અને ત્યાં યુનિવર્સિટીમાં અમારું એટલું બધું સન્માન થયું કે અમારા વિદ્યાર્થીઓને ખબર પડી કે સારું આવડું મોટું આપણે કામો કરીએ છીએ એમ સાહિત્યમાં કેમ કે એમને તો બચારાને વિષ્ણુ પંડ્યા શું છે એને ના ખબર હોય કે
દાખલા તરીકે એના સામે મણીલાલ રાવ પટેલ બેઠા હોય તો એમને એ ના ખબર હોય કે મણીલાલ રાવ પટેલ આવડી મોટી હસ્તી છે. એ તો જ્યારે કોલેજમાં જશે અને મણીલાલ નો એક નિબંધ એના અભ્યાસક્રમમાં આવતો હશે ત્યારે એને ખબર પડશે કે ઓ આ મણીલાલ ને તમે 9મા ધોરણમાં મળે. એટલે આપણે આ સમયે શિક્ષકોએ એ કરવાનું છે કે વિદ્યાર્થીઓમાં એ ચેતના જાગે કે ઓ આવું તો હું લખી શકું, ઓ મેં તો મણીલાલ ને સાંભળેલા, ઓ આ તો કૃષ્ણ દવે ની કવિતા, આ તો કૃષ્ણ દવે મારી શાળામાં આવેલા. એ કોન્ફિડન્સ જ્યારે વિદ્યાર્થીઓમાં આવી જશે અને આ બધા કઈ એટલા બધા આપણાથી અપ્રાપ્ય નથી કે એમની પાસે પહોંચી ન શકાય. મેં 15 મણકા વ્યાખ્યાન માળાના 15 મણકા એક પણ રૂપિયો દીધા વગર કર્યા છે. કેમ કે આપણને આપણી સરકારી શાળાની ગરીબીની ખબર છે કે આપણે અહીંયા ચોકનાય રૂપિયા નથી. અને જે પુરસ્કાર લઈને જે વક્તાઓ આવે છે, જે મોંઘા મોંઘા વક્તાઓ છે, તો એ આપણા બાળકોને લાયક નથી. આપણે બહુ પહેલા સ્વીકારી લેવું જોઈએ કે આ મર્સિડીઝ લઈને આવતો વક્તા આપણા માટે બનેલો હતો. આપણા માટે તો એ બારી ખુલ્લી રખાવી જે ગાડી બેહી જાય એ આપણો વક્તા છે. એ જ આપણા વિદ્યાર્થીઓને જાગૃત કરી શકશે. હમણાં ધ્વનિ પારખ બીજી વખત આવે ત્યારે મહાભારતની કથાઓ એવું અમે સાહેબ વિષય રાખ્યો, મહાભારતની કથા. એટલે વર્ગખંડમાં કઈ રીતે જીવંત થાય વાતાવરણ, તો મહાભારતની કથાઓની વાત મને પારક કરતા હતા ત્યારે મારા બે વિદ્યાર્થીઓએ જે પ્રશ્નો પૂછ્યા, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની, અને એમાં એક વિદ્યાર્થીની એ વિદ્યાર્થીની કે જે આપણે લોક ભારતીમાં જેનું એડમિશન કરાવેલું એ એમાંની એક લોક એક વિદ્યાર્થીની એનું નામ નેહલ, એ વિદ્યાર્થીની એ પૂછેલો પ્રશ્ન અનિલ પારેખને મને ઓફિસમાં આવીને અનિલ પારેખ મને એવું કીધું, ચાલો આ તો આપણા કરતા વધારે જાણે છે, આ તત્વ છે, આ છોકરાઓ છે આપણી પાસે. અને પછી એમણે જ્યારે વાક્ય કીધું ત્યારે અમે નક્કી કર્યું હવે અમે ખુલતા સત્રથી આંબેડકર યુનિવર્સિટી સાથે સંલગ્ન કરી અને અમારી શાળામાં મહાભારત ઉપર સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરશું. અને એ પેલા શૈક્ષણિક વર્ષ પછી અને યુનિવર્સિટીને પત્ર લખ્યો કે અમે આવું કરવા માંગીએ છીએ. આ ગઈકાલે જે યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો કે આપણે એનો કોર્સ ડિઝાઇન કરવા માટે એક કમિટી બનાવી છે અને એ કમિટીમાં તમારું નામ છે, તમે આ સમયે આવો. તમે વિચાર કરો તો આપણે આપણી સામે કેટલું મોટું વિશ્વ ખુલ્લું છે. તો આ બધું જ વર્ગખંડમાં થઈ શકે ને એ જ અમે કર્યું છે. હું બેઝિકલી ગુજરાતીનો માણસ નથી, મને આને ખબર નથી કે આ વાર્તા તત્વ ક્યાંથી આવે કે નિબંધ આને કહેવાય, મને ખરેખર ખબર નથી. પણ મને એ ખબર છે કે વિદ્યાર્થીને એ નિબંધ કઈ રીતે પીવડાવી અને વિદ્યાર્થીઓ કઈ રીતે લખતા થાય. અમારા એ પ્રવાસના તમે આજે અમારું નવું જ આખું પ્રાંગણ બન્યું છે. હું કઈ આ મારી શાળાનું કઈ પેલું પ્રેઝન્ટેશન કરવા નથી આવ્યું, પણ આ બધું કરેલું છે એટલે તમને બધાને આમંત્રણ આપું છું કે જ્યારે પણ નડિયાદ બાજુ આવો ત્યારે અમારા દુકાનની મુલાકાત લેજો. કઈ નહીં તો એ અમારા લીમડાની નીચે તમે બે જાશો તો તમને ગાઢક ખાશે કે આ એ ઓટલો છે કે જ્યાં આટલા બધા સર્જકો આવીને વાત કરે છે. કેમ કે અમે મંડપનો ખર્ચો નથી કરતા, અમે માઇકનો ખર્ચો નથી કરતા, અમે વિડીયો શૂટિંગનો ખર્ચો નથી કરતા, અમે કાંઈ કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી કરતા, અને છતાં બધું જ આવી જાય. અમે લીમડા નીચે લીંપણ કરેલો ઓટલો છે ત્યાં અમે બધા બેહાડી આવા વ્યાખ્યાનો કરીએ છીએ. એટલે મને ત્યાં બેને કહ્યું કે ત્યાં બેહાડે ત્યાં મજા આવે, વૃક્ષની નીચે રાતે અનૌપચારિક બેઠકો ત્યાં પણ રાખીશ. એટલે આટલી કેટલીક વાતો છે જે આપણે વર્ગખંડમાં વાર્તા દ્વારા એ કરી શકીએ. બસ હું માનું છું કે આટલું ઘણું છે, બીજું કંઈ આપણે વાત કરવાની કરીએ બાકી. પણ એક વાત મારે કરવી જોઈએ એવું હું માનું છું કે તમામ શિક્ષકોએ અત્યારે શું કરવા જેવું છે આ પરિપત્રોના માર હેઠળ. તમે રોજ એક કલાક, આ શિક્ષકો છે એક જ હું કહું છું, નિશાદ ઓઝા આપણી વચ્ચે બેઠા છે એ તો મોટા પાયે લાગુ કરી શકે, પણ એ
एक कलाक दिवस नो एक कलाक एवं नक्की करी लो आज एक कलाक तो मारे आ विद्यार्थियों ने मात्र कोर्स बार ने बात कर पण एना मां स्पष्ट होवू જોઈએ કે મારે શું વાતો કરાવી અને મારે કઈ દિશામાં લઈ જવા કેમ કે અમારે ત્યાં હમણાં ડીઓ મેડમ થી બદલી છે પણ ડીઓ મેડમ આવ્યા ત્યારે એક વાક્ય જોઈ મને કુણામાં બોલાય મને કે આ કોણે લખ્યું કે એ અમારો વિદ્યાર્થી છે રાજેન્દ્ર એણે લખ્યું એમાં કયું વાક્ય હતું કે જે આંબલામાં આંબલાની વિદ્યાપીઠ ના ગેટ ઉપર મનુભાઈ પંચોળીએ લખેલું એ વાક્ય છે એ વાક્ય આખું તો મને યાદ નથી પણ એ અધિકારીઓ ઉપર છે કે તમે તમારા સપ્તસિંધુના પાણી પી દેલા ઘોડાઓને બહાર જ મૂકીને આવજો આ સરસ્વતીનું મંદિર છે અહીં આવીને ખોટો તમારો જે રોપ છે એને તમે ત્યાં શાંત કરી દેજો એટલે જો કે અમારા જ્યારે કામ કરો છો ને ત્યારે હું માનું છું કે તમામ શક્તિઓ તમારી સાથે જોડે નહીતર મને ધ્રુવ ભટ્ટ છે ને કોઈ 50,000 દેવાવાળી સંસ્થા હોય ત્યાં નથી જતા સ્પષ્ટ ના પાડે એ મનમોહી માણસ એને જે જાવું હોય ત્યાં જાય અને એ અમને પહેલે ફોને આ પાડે હું કહું સાહેબ અમારે 70 વિદ્યાર્થીઓ છે ને એમાં હાજરી કેટલી હોય એનું કાંઈ નક્કી નથી તો કે પણ તારે હું ત્યાં વિડીયોગ્રાફી ને બધું જાકબ જાળ નથી ને ના તો હું આવી પછી અમે નક્કી થયું કે આ તો વ્યાખ્યાન મારા કરી શકાય આપણે અમારે ત્યાં નડિયાદમાં ડાયલક્ષ્મી લાઇબ્રેરી છે ત્યાં અસિત મહેતા છે એટલા બધા સરસ કાર્યક્રમો થાય છે એમાંથી પણ અમને ઘણી બધી પ્રેરણા મળે એટલે વર્ગખંડમાં બધું થઈ શકે જો આપણે ધારીએ તો નાનાભાઈ ભટ્ટનું એક વાક્ય છેલ્લું બોલીએ અને આપણે પૂર્ણ કરીએ કે સંસ્થાઓમાં ગમે તેટલા પરિપત્રો કે કાગળિયા હોય પણ આખી સંસ્થામાં એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જેના હૃદયમાં એ સંસ્થા પ્રત્યેનું સ્પષ્ટ ચિત્ર સ્પષ્ટમાં અમે ઇન્વર્ટેડ કોમા કર્યો એ વ્યક્તિમાં પણ સ્પષ્ટ હોવું જોઈએ નહીંતર ક્યારેક એવું થાય કે હું જ બધું કરું છું પણ એ વ્યક્તિના મનમાં સ્પષ્ટ ચિત્ર હોવું જરૂરી છે માત્ર કાગળ પરની યોજનાઓ કામ કરી શકતી નથી.